हेलो फ्रेंड्स, फिजिक्स ऑनलाइन लेक्चर्स की अंदर आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। लास्ट लेक्चर्स की अंदर आप डॉट प्रोडक्ट, क्रॉस प्रोडक्ट और एक्जाम्पल्स जोयुं। हवे आ लेक्चर्स की अंदर आपणे जवानुं छे कोऑर्डिनेट सीस्टम। जो विद्यार्थी मित्रों तमारा माटे सारा में सारो आईएमपीओ टॉपिक हो आ चेप्टर्स तो एना माटे कही सकते कोऑर्डिनेट सीस्टम। હવે કોઓર્ડિનેટ સિસ્ટમ જે છે, આ કોઓર્ડિનેટ સિસ્ટમને સમજવી થોડી અઘરી પડશે, થોડી, પણ જો તમે એક વખત સમજી ગયા ને તો આ ચેપ્ટર્સ બહુ તમને સહેલું લાગશે। કારણ કે આ ચેપ્ટર્સની અંદર સૌથી વધારે જો હાર્ડમાં હાર્ડ ટોપિક હોય તો એ છે કોઓર્ડિનેટ સિસ્ટમ। આ કોઓર્ડિનેટ સિસ્ટમ એટલે કાંઈ નહીં, આપણે જે ત્રણ એક્સિસ દોરી છે, એક્સ, વાય અને ઝેડ, બસ એ જ છે તમારી કોઓર્ડિનેટ સિસ્ટમ। આ કોઓર્ડિનેટ સિસ્ટમ્સની અંદર બીજું કંઈ નહીં આવે, માત્ર તમારે ડાયમેન્શન્સ જોવાના છે। કેટલા ડાયમેન્શનમાં છે, વન ડાયમેન્શન, ટુ ડાયમેન્શન કે થ્રી ડાયમેન્શન? આ જો એક વખત તમને આવડી જશે તો કોઈ ઇસ્યુ આવશે નહીં। તો સૌથી પહેલાં તો તમારે એના માટે આ આખી ડાયમેન્શન સિસ્ટમ સમજવા માટે એક તો પહેલાં ક્યુબ દોરતા તમને આવડો જોશો। જો ક્યુબ ડ્રો કરતા નહીં આવડે તો એમાં તમને દાખલો આવડશે નહીં, બરાબર છે? તો સૌથી પહેલાં આપણે ક્યુબ ડ્રો કરતા શીખીએ, ક્યુબ કઈ રીતે ડ્રો કરે। તો સૌથી પહેલાં જો તમારે શું કરવાનું છે, આવી રીતે એક ચોરસ ડ્રો કરી દેવાનું છે, રેડી? આ ચોરસને ડ્રો કર્યા પછી તમારે એની બે એક્સિસ દર્શાવી દેવાની છે। શું કરવાની છે, એક્સિસ, સપોઝ આ એક એક્સિસ, બરાબર છે, આ વાય એક્સિસ, ચાલો મારી સાથે સાથે ડ્રો કર। પહેલાં શું કર્યું, ક્યુબ ડ્રો કર્યો, બરાબર છે, એની સાથે આ ડ્રો કર। હવે શું કરવાનું છે, ફરીથી તમારે ક્યુબને ડ્રો કરવાનો છે। ચાલો ફરીથી હું આવી અહીંયાથી અહીંયા એક પોઈન્ટ કરી અને આ રીતે એક બીજો ક્યુબ ડ્રો કરું છું, રેડી? હવે આ જે ક્યુબ ડ્રો કર્યો અને ફરી પછી હવે આપણે એની લાઈન જોઈનિંગ કરી દેવાની છે। કેવી રીતે, તો કે એક, આ જે આખી તમારી એક્સિસ લાંબી બહાર નીકળશે, બે અને આ ત્રણ। હવે તમે જો આખો તો એક તમારો ક્યુબ કન્વર્ટ થઈ ગયો। જો હું ફરીથી હવે એનો ડાર્ક લેન્થથી આપણે ડ્રો કરી દઈએ, જો આવી રીતે કંઈક છે બની ગયો ક્યુબ તમારો, આ એક ચોરસ, આ એક બીજી બાજુ, અહીંયા આ, બરાબર, આખો આવો ક્યુબ બની ગયો છે। આ જે ક્યુબ છે ટોટલ થ્રી ડાયમેન્શનમાં છે, એની એક એક્સિસ છે એક્સ, એક છે વાય અને એક્સ છે ઝેડ। હવે આ જે ક્યુબ બન્યો છે, આ જે ક્યુબની અંદર જુદા જુદા કેટલા પોઈન્ટ એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ, તો કેટલા પોઈન્ટ છે એને આપણે ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ। જો એક તો પોઈન્ટ આ, બીજો આ, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, મતલબ કે ટોટલ તમને આઠ જેટલા પોઈન્ટ જે છે આ કોઓર્ડિનેટ સિસ્ટમની અંદર જોવા મળશે, બરાબર છે? કોઓર્ડિનેટ સિસ્ટમનો મતલબ થાય છે થ્રી ડાયમેન્શનની અંદર, અને થ્રી જે ડાયમેન્શન જે છે, આ થ્રી ડાયમેન્શનની અંદર આપણે જે ક્યુબ રાખેલો છે એમાં એક્સ, વાય અને ઝેડના એના જે વેલ્યુ છે એ કેટલી હોય એવું બતાવે છે। ઓકે, હવે શરૂઆત કરીએ। આ જે બધા પોઈન્ટ છે એ કયા ડાયમેન્શનમાં છે ફાઇન્ડ કરવો પડશે, તો એના માટે એક તો પહેલું તમને આખો જે ક્યુબ જે છે એ દોરતા તો આવડી ગયો, હવે આ ક્યુબની સાથે સાથે બીજા જે પોઈન્ટ જે છે એની અંદર આપણે જોવું પડશે કયા ડાયમેન્શનમાં છે। દાખલા તરીકે હું તમને એક પોઈન્ટ કહું છું આ, તો એ કયા ડાયમેન્શનમાં છે, એનું વાય ડાયમેન્શન કયું છે, આ છે તેનું ડાયમેન્શન કયું છે, આ પોઈન્ટ છે તેનું ડાયમેન્શન કયું છે, આ જે પોઈન્ટ છે એનું ડાયમેન્શન કયું છે, તો આવા બધા ડાયમેન્શન આપણે કરવાના છે। તો બધા જે ડાયમેન્શન્સ કરવા છે એના માટે આપણે એક ક્યુબ ડ્રો કર્યો છે, રેડી? હવે આ જે ક્યુબ જે છે એમાં હું સાથે સાથે તમને બોલતો જઈશ કે આ પોઈન્ટ જે છે આવી રીતે છે, ક્લિયર? અહીંયા સ્ક્રીન એક તો નાની છે એટલે હું તમને ક્લિયરલી વિઝિબલ થાય એવી રીતે ટ્રાય કરીશ બને એટલી, કે ક્લિયરલી ઇઝીલી તમને વિઝિબલ થાય ને તમે ઇઝીલી સમજી જશો, સમજાઈ તો જશે એ ગેરંટી છે। ઓકે, સપોઝ એક્સ વાયની અંદર સૌથી પહેલાં મેં જે આ બ્લોક ડ્રો કરેલો છે, બરાબર છે, આ એક બ્લોક ડ્રો કરેલો છે, ઓકે, આ એક ચોરસ છે, બરાબર છે? હવે ચોરસમાં જે બે નામ આપ્યા છે આપણે એઝ ઇટ ઇઝ નામ જ આપી દઈએ, ઓકે, બરાબર છે? ચોરસમાં જે નામ આપ્યા છે એ રીતે આપણે નામ આપી દઈએ કે આ જે પોઈન્ટ છે એ એક છે, આ પોઈન્ટ છે તમારો બે છે, આ પોઈન્ટ નંબર સાત છે અને આ પોઈન્ટ નંબર આઠ છે, એવી રીતે જે રીતે આમાં છે એ રીતે જ આપી। હવે જુઓ છે આ પોઈન્ટ એ કે જે છે, પોઈન્ટ એ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ જે જગ્યાએ ભેગા થાય છે બસ એ જગ્યાએ છે એમ છે। તો તમારા પોઈન્ટ વનના ડાયમેન્શન અહીંયાથી જ શરૂ થાય છે, તો ઝીરો, ઝીરો અને ઝીરો આવું લખી શકાય, ચાલો પોઈન્ટ વનના ડાયમેન્શન તમારે થઈ ગયા કે ઝીરો, ઝીરો અને ઝીરો કઈ રીતે આવી શકે, અથવા તમારે જો બીજું લખવું હોય તો એવું લખી શકાય પોઈન્ટ વનના ડાયમેન્શન ઝીરો આઈ કેરેટ, પછી અલ્પવિરામ ઝીરો જે કેરેટ, અથવા વચ્ચે પ્લસ મૂકો તો ચાલે, પ્લસ ઝીરો કે કેરેટ, આ રીતે પણ તમે એને લખી શકો છો, કોઈ ઇસ્યુ છે
नहीं तो आ पॉइंट वन ना डायमेंशन था, हमें तेरे पॉइंट टू ना डायमेंशन जो है। पॉइंट टू क्या है? एक्जेक्ट अँ आ पॉइंट टू जो है कई अक्ष पर? तो एक्स अक्ष पर है। एक्स अक्ष पर हो तो आपने खबर है एक्स अक्ष पर जैसे कोई वस्तु हो तो ये वाई डायमेंशन और जेड डायमेंशन केव हे? जीरो हे। तो आना जैसे तुम डायमेंशन लखो छो आता कि ब्लॉक जी लंबाई एक है तो लखी सके एक जीरो और जीरो लखी सके। चलो थी गयु काम पूरु एना। ओके चलो थी गयु। हवे तमारे लखवा छे आना आई जे ने के कोऑर्डिनेट सीस्टम बराबर है तो आना शू लखाय? तो कि आई कैरेट लखाय कारण के जे जीरो छे अने के जीरो छे। ओके चलो हवे एनाथी आगळ आपणे जोईए पॉइंट नंबर सात माटे जोईए। तो पॉइंट नंबर सात माटे शू छे? तो कि पॉइंट नंबर सात अहीं जो क्या एक क्या डायमेंशन्स नी अंदर छे? तो ए जे छे एक्स अने वाईनी वच्चे छे। आ एक्स छे आ वाई छे एनी वच्चे कयो छे? पॉइंट नंबर सात। ओके जो पॉइंट नंबर सात हो तो एना झेड तो जीरो है तो तब शू लखशो? अँ एक्स एक वाय एक झेड जीरो आ रीते तब कोऑर्डिनेट सीस्टम दर्शाई सको। बराबर बहुत ईजी है एकदम, खाली एक वक्त समझवा जरूर है। ओके हमें जो तुम्हारे आई जे ने के लखो हो तो आना एक्स एट खाली आई आई एक जे है एट जे अने के नहीं तो अँ शू आप के ने दर्शाशू नहीं। ओके तो आ पॉइंट सात मैं बराबर है डायमेंशन। હવે એનાથી આગળ આપણે જોઈએ પોઈન્ટ નંબર આઠ। તો પોઈન્ટ નંબર જે આઠ છે એ કઈ એક્સિસ ઉપર છે? તો પોઈન્ટ નંબર જે આઠ જે છે એ આપણને ખબર છે કે વાય એક્સિસ ઉપર છે અને વાય એક્સિસ ઉપર હોય તો એનું ડાયમેન્શન થઈ જશે ઝીરો વન અને ઝીરો કારણ કે આ એક્સ અને ઝેડ કેવા હોય છે? ઝીરો હોય છે। જો તમારે આને આઈ ઝેડ કેમાં લખવું હોય તો ખાલી તમે શું લખી શકશો? જે લખે જે કેરેટ લખી શકશો। ચાલો ક્લિયર વસ્તુ? ઓકે હવે ચાર પોઈન્ટની વાત થઈ ગઈ, હવે એનાથી આગળ જે છે બીજા ચાર પોઈન્ટ આપણે ભણીએ બરાબર છે? કારણ કે ટોટલ આઠ પોઈન્ટ આવે, મેં ચાર પોઈન્ટ આપણે પતાવી દીધા। હવે બીજા જે પોઈન્ટ જે છે એના આપણે ચર્ચા કરીએ। આ છે પાંચ છ ચાર ત્રણ, આ પોઈન્ટ છે ચાર। હવે એની અંદર સૌથી પહેલાં આપણે જોવાનું છે આ પોઈન્ટ ત્રણ। ઓકે આ જે પોઈન્ટ ત્રણ જે છે એ કઈ ડાયમેન્શન ઉપર કયા એક્સિસ ઉપર છે? તો કે એ એક્સિસ છે ઝેડ ઉપર છે અને ઝેડ અક્ષર ઉપર ઝેડ એક્સિસ ઉપર હોય તો તમારું એક્સ અને વાયની કિંમત કેવી હશે? ઝીરો હશે। તો એક્સ અને વાયની કિંમત ઝીરો હોય તો આવી લખી ઝીરો ઝીરો અને શું લખી શકાય? વન। કેના માટે છે? પોઈન્ટ નંબર ત્રણ માટે। અચ્છા પોઈન્ટ નંબર ત્રણ માટે તમારે જે લખવું હોય આઈ જે અને કે તો ખાલી શું લખી શકશો? કે કેરેટ લખી શકશો, આઈ અને જે લખી શકાય નહીં। ઓકે ચાલો આ વાત થઈ ગઈ કેના માટે? પોઈન્ટ નંબર ત્રણ। હવે એનાથી આગળ જઈએ આપણે પોઈન્ટ નંબર પાંચ। તો આ તમારો પોઈન્ટ નંબર છે પાંચ। ઓકે આ પાંચ છે કઈ એક્સિસ ઉપર છે જોવો? તો વાય એક્સિસ અને ઝેડની વચ્ચે છે। તો વાય અને ઝેડની વચ્ચે હોય તો એક્સ કેવો હશે? ઝીરો। તો એના માટે તમે શું લખશો? વન અને વન આવી રીતે લખી શકશો। ચાલો થઈ ગયું ક્લિયર વસ્તુ બરાબર છે? ટૂંકમાં જે એક્સિસ ઉપર હોય એની વેલ્યુ રાખવાની અથવા તો જે પ્લેન ઉપર હોય આ કયું પ્લેન કહેવાય? તો કે વાય ઝેડ પ્લેન કહેવાય। તો પ્લેન ઉપર હોય તો પ્લેનવાળું રાખવાનું થશે। ચાલો ક્લિયર વસ્તુ થઈ ગઈ? ઓકે ડન થઈ ગઈ। હવે એનાથી આગળ જઈએ તો આપણે બીજો જે પોઈન્ટ છે, અચ્છા આના માટે આઈ અને ઝેડ કહેવાનું રહી ગયું તો આના માટે ખાલી જે આવશે અને આના માટે કે આવશે બરાબર છે? એક્સ આવશે નહીં। ઓકે નેક્સ્ટ એના પછી આગળ જે પોઈન્ટ આપણે બાકી રહ્યો છે આ છ નંબરનો, છ નંબરના અને પછી ભણીએ, એના પહેલાં ચાર નંબરનો પોઈન્ટ ભણી લઈએ। ઓકે ચાર નંબરનો પ્લોટ જે છે એક્સ અને ઝેડ ઉપર છે અને જો એક્સ અને ઝેડ ઉપર હોય તો ચારના ડાયમેન્શન એક્સ માટે વન, ઓલું ઝીરો અને ઓલું ઝેડ માટે વન, આ એના ડાયમેન્શન થશે। અથવા તો જો તમારે આઈ જે ને કેના ફોર્મમાં રાખવું હોય તો આઈ મળશે કે મળશે, જેની કિંમત મળશે નહીં। અને લાસ્ટ જે હવે પોઈન્ટ હોય તો છે આપણો અને આ એક થોડોક સમજવા જેવો બરાબર છે, એના આપણે પરફેક્ટલી આ છ નંબરનો પોઈન્ટ છે। જો છ નંબરનો પોઈન્ટ જે છે ને એ આપણે દેખાતો હોય ને તો સાવ વચ્ચે આવેલો છે, એક્સ વાય અને ઝેડ ત્રણેયની વચ્ચે આવેલો છે ઉપર, તો મતલબ એનું ડાયમેન્શન થઈ જાય વન વન અને વન થઈ જશે એનું ડાયમેન્શન, કેવું થઈ જશે? વન વન અને વન। આના માટે જો તમારે આઈ જે કે સિસ્ટમ છે વિકસાવ્યું, કઈ સિસ્ટમ? આઈ જે અને કે, તેના માટે આઈ પણ આવશે ઝે પણ આવશે અને કે પણ આવશે। ક્લિયર? તો આથી કોઓર્ડિનેટ સિસ્ટમ, તો કોઓર્ડિનેટ સિસ્ટમ જે છે એ થઈ ગઈ। ઓકે આ કોઓર્ડિનેટ સિસ્ટમને કઈ રીતે લખાય ને મેં તમને એ બતાવ્યું છે, જો જે પોઈન્ટ વાઇઝ હતું ને તો ઉપર પહેલાં તમારે લખી નાખો આઈ જે કે પોઈન્ટ વન છે તેના માટે ઝીરો 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 મળે, ટુ માટે વન ઝીરો વન ઝીરો, ઓલરેડી આ આખું મેં તમને અહીંયા લખી આપ્યું છે બરાબર છે આઈ જે, અને બાકી જો એમને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવો, જો આ પોઈન્ટ છ
તમારો આ એક અલગ પડતો પોઈન્ટ છે જેમાં વન વન અને વનનો ઉપયોગ થાય છે. તો ખાસ તમારે જોઈ લેવાનું છે કે કઈ રીતે તમે એને રિપ્રેઝેન્ટ કરી શકો છો. જો આ રીતે તમારે લખવાનું છે પોઈન્ટ ટુ, પોઈન્ટ થ્રી, પોઈન્ટ ફોર, પોઈન્ટ ફાઇવ, પોઈન્ટ સિક્સ, આગળ પીપી લખતો જવાનું છે, પછી બેર જેમ કરો આવી રીતે પોઈન્ટ, પછી સપોઝ પોઈન્ટ ડબલ ટૂંકા વન અને કોઓર્ડિનેટ એનું થઈ જશે ઝીરો ઝીરો ઝીરો. આ રીતે તમારે એને લખવાનું છે. બીજું લખો ત્યારે તમારે લખવાનું છે પોઈન્ટ ડબલ જેમ ટુ, કયું છે તો કે વન ઝીરો અને ઝીરો. તો આ રીતે લખવાનું છે. જ્યારે તમે એ રીતે લખો છો તો સાથે સાથે તમારે પોઈન્ટ વનનું તમારે આ કોઓર્ડિનેટ સિસ્ટમ પર લખવાની છે. આ જે નાખે એ કઈ રીતે લખશો તો એક્ઝેક્ટ તમે આ જે લખી બસ એની બાજુમાં જ આ રીતે લાઈન પડી અહીંયા એરો કરી બરાબર છે. શું લખી શકાય તો કે ઉપર જગ્યા રીતે લખી નાખવાની આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ. એના માટે શું ઉમેર્યું છે? હા ઉપર લખેલું અહીંયા તો કે પોઈન્ટ વન માટે ઝીરો 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 વન ઝીરો ઝીરો. આ રીતે તમારે આખી કોઓર્ડિનેટ સિસ્ટમ લખવાની છે. અને જો આ રીતે લખવું હોય અથવા આ રીતે પણ લખી શકાય, દાખલા આ પોઈન્ટ છે તો આમાં આઈ કેરેટ છે તો વન આઈ કેરેટ પ્લસ ઝીરો છે તો ઝીરો ઝે કેરેટ અને પ્લસ ઝીરો કે કેરેટ. તો ઝીરો ઝીરો જે છે તો જવા દો, ઝીરો અને ઝીરો જે છે એ તો ઉડી જવાનો, તો ખાલી શું લખી શકાય છે આઈ કેરેટ. ઓકે, તો એ તમારે જોવાનું છે કે કોઓર્ડિનેટ સિસ્ટમ જે છે એ કઈ રીતે હોય છે. બીજી વસ્તુ છે એનું ડિસ્ટન્સ પૂછી શકે છે, બરાબર છે. આપણે ફરીથી આપણે હોમ બેઝ ઉપર આવી છે અહીંયા, અને એમ કહીએ કે આ વનથી પોઈન્ટ વનથી પોઈન્ટ સિક્સનું ડિસ્ટન્સ કેટલું છે. તો કંઈ નહીં કરવાનું, પહેલાં તમારે જોવાનું વન પોઈન્ટ જે છે તો આપણો હોમ પોઈન્ટ અથવા તો એનું કહે છે સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય છે. તો સ્ટાર્ટિંગ પોઈન્ટથી આ એનો ડિસ્ટન્સ, તો પહેલાં તમારે પોઈન્ટ છના કોઓર્ડિનેટ ગોતી લેવાના. શું કરવાના છે? પોઈન્ટ છના કોઓર્ડિનેટ કેટલા મળે? વન વન અને વન એના કોઓર્ડિનેટ મળીને. હવે જો તમારે એનું ડિસ્ટન્સ જોતું હોય ને તો એના માટેનું ડિસ્ટન્સ ડી બરાબર આ બધા છે એનો વર્ક કરી દેવાનો. શું કરી નાખવાનું? બધા પોઈન્ટનો વર્ક કરી દેવાનો. વન વન સ્ક્વેર પ્લસ વન વન સ્ક્વેર, અને એ બધાને ક્યાં મૂકી દેવાના? સ્ક્વેર રૂટ, બરાબર છે. ખાસ યાદ રાખજો, જોવાનું તમારે ડિસ્ટન્સ જોતું હોય તો ડિસ્ટન્સ માટે તમારે શું કરવાનું છે? તો કે ડિસ્ટન્સ માટે તમારે પહેલાં બધાના કોઓર્ડિનેટ, કોઓર્ડિનેટનો સ્ક્વેર. તો એ માઇનસ વન હોત તો એ માઇનસ વનનો સ્ક્વેર કરેલા આપણે, તો એ તો થવાનું તો હતું કેવું પ્લસ જ થવાનું હતું. ફરીથી કોઓર્ડિનેટ જે બધા આપ્યા હોય એના બધાના સ્ક્વેર કરી દેવાના, અને પછી એને ક્યાં રાખી દેવાનું? વર્ગમૂળમાં. તો આ તમને શું મળી જશે એનું ડિસ્ટન્સ. આપણે ચેક કરીએ કે સપોઝ આપણે એવું કંઈક ચેક કરીએ કે એક જ મિનિટ. ઓકે ચાલો આપણે આ ટ્રાય કરીએ કે સપોઝ જે છે સેવન પોઈન્ટ જે છે, પોઈન્ટ નંબર છે, એનું ડિસ્ટન્સ જે છે એ કેટલું થાય આપણો જે બેઝ પોઈન્ટ છે અહીંયાથી. તો એના માટે શું કહેતો કે ડિસ્ટન્સ ડી ઇઝ ઇક્વલ ટુ, મેં તમને કીધું, કોઓર્ડિનેટ વનનો સ્ક્વેર પ્લસ નિયમના, પછી આ બીજા વનનો સ્ક્વેર પ્લસ ત્રીજું ડાયમેન્શન છે ઝીરો, તો ઝીરોનો સ્ક્વેર. પણ નિયમ પત્તો નથી, શું કરવું પડશે? સ્ક્વેર રૂટ કરવો પડશે. ઓકે, વનનો સ્ક્વેર વન, વન સ્ક્વેર વન, ઝીરો સ્ક્વેર ઝીરો. ચાલો ઝીરો લખતા નથી આપણે, આના માટે કેન્સલ. વન પ્લસ વન તો ટુ, તો આનો ડિસ્ટન્સ થઈ જશે રૂટ ટુ. ક્લિયર? તો આ વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક તો એનું ડિસ્ટન્સ જે છે એ પૂછાઈ શકે તેવું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તમારો જે લેક્ચર્સ હતો એ શેના વિશેનો હતો? કોઓર્ડિનેટ સિસ્ટમ વિશેનો હતો, કે કોઓર્ડિનેટ સિસ્ટમ જે થ્રી ડાયમેન્શનની અંદર કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર આપણે આના જે છે એક્ઝામ્પલર જે છે, બરાબર છે, ખાસ કરીને એની જે આ વેલ્યુ ફાઇન્ડ કરવાની ડિસ્ટન્સ વાળી, બરાબર છે, આ ડિસ્ટન્સ વાળી કઈ રીતે વેલ્યુ ફાઇન્ડ થાય, આ ડિસ્ટન્સ કઈ રીતે મળે, એના એક્ઝામ્પલર વિશેનો અભ્યાસ કરશું. મળીએ એક નવા વિડીયો લેક્ચર્સની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.